નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ વિશે. સિસ્ટમ ક્યારે બનશે અને હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક હવે કઈ દિશા તરફ જોવા મળી રહ્યો છે તે વિશેની વાત કરીશું. તેમજ આજે ગુજરાતમાં ફરીથી વાતાવરણમાં અસ્થિરતાના માહોલના કારણે ફરીથી વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ આજે રહેલી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી વરસાદની ગતિવિધિ સંપૂર્ણ રીતે બંધ જોવા મળી રહી છે. ખાસ કે મોટા વરસાદના સમાચાર મળી રહ્યા નથી ત્યારે ગુજરાતમાં વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે. તો સિસ્ટમ ક્યારે બનશે? તો મિત્રો, ખાસ કરીને આવતીકાલે બંગાળની ખાડીમાં, મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદની આવતી 48 કલાકો હોય તેમાં એ સિસ્ટમ વધુ મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાવાની શક્યતાઓ રહેલી છે. અને ત્યારબાદ તે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ રહેશે. તો ખાસ કરીને હાલના મોડેલો શું કહી રહ્યા છે ટ્રેક બાબતે? તો પહેલા ટ્રેકમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા હતા, પરંતુ હાલ યુરોપિયન મોડેલ છે, અમેરિકન મોડેલ છે, ભારતીય જે IMD નું JFS મોડેલ છે, તે બધા મોડેલો હવે એક ટ્રેક પર જોવા મળી રહ્યા છે. થોડા સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યા છે, પરંતુ એ પણ આવતા દિવસોમાં નજીક આવી જશે. એટલે હાલના સિસ્ટમની ટ્રેક બાબતે વાત કરીએ તો ખાસ કરીને સિસ્ટમ આગળ વધી મધ્યપ્રદેશ થઈ અને મહારાષ્ટ્રના ભાગો સુધી જોવા મળી રહી છે આવતી, અને ત્યારબાદ તે સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગો પર આવે તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે બધા મોડેલોમાં દેખાઈ રહ્યા છે. ત્યારબાદ એક જે વધુ એક સિસ્ટમ બનવાની છે 13 તારીખ આજુબાજુના સમયગાળામાં, તે સિસ્ટમ થોડી ઉત્તર બાજુ સરકશે અને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક રહેશે. તો આના પરિણામે આ બંને સિસ્ટમ વચ્ચે એક મજબૂત શિયર ઝોન બનવાની શક્યતાઓ રહેલી છે. અને જે નીચેની સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીકની સિસ્ટમ છે તે ઘણા દિવસો સુધી ગુજરાતના ભાગો પર રહેવાની શક્યતાઓને કારણે આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલી શકે છે. અને આ એક શિયર ઝોનના કારણે વરસાદી રાઉન્ડ લાંબા ચાલવાનું અનુમાન દેખાઈ રહ્યું છે અને સારો વરસાદ પણ ગુજરાતના ભાગોમાં અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે. જોકે તે બાબતની અપડેટ આપણે આવતીકાલે સિસ્ટમ બન્યા બાદ આપીશું અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે તે વિશેનો અનુમાન પણ આપણે આવતીકાલે આપીશું. તો ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તે વિશેની વાત કરી લઈએ. તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિનું પ્રમાણ જોવા મળી શકે છે. એમાં સુરત હોય, વાપી હોય, વલસાડ હોય, ભરૂચ સાઈડના વિસ્તારો હોય છે, દમણ દાદરા નગર હવેલી સાઈડના વિસ્તારો છે, આ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને ઝાપટાથી માંડી હળવો વરસાદની શક્યતાઓ અમુક વિસ્તારમાં રહેલી છે. અમુક વિસ્તારમાં સીમિત વિસ્તારમાં ગાજવીજ પણ જોવા મળી શકે છે. જોકે ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી. થંડરસ્ટ્રોમ રૂપી વરસાદી માહોલ આજે ફરીથી અસ્થિરતાના કારણે જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આજે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એમાં ગીર સોમનાથથી લઈ અને ભાવનગર જિલ્લા વચ્ચેના વિસ્તારો છે, આ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ બપોર બાદ જોવા મળી શકે છે. અને ખાસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી, પરંતુ સામાન્ય ઝાપટા, હળવા ભારે ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવા એકલ લોકલ એવા વિસ્તારો હોય જ્યાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે. જોકે બપોર બાદ આ વરસાદની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. એટલે આ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો, એમાં જ શક્યતાઓ છે. અમરેલી સાઈડના વિસ્તારોમાં પણ થોડી શક્યતાઓ ગણી શકાય છે. જૂનાગઢ જિલ્લામાં પણ શક્યતાઓ ગણી શકાય છે, પરંતુ વધુ શક્યતા મહુવા, ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં દેખાઈ રહી છે. બાકીના વિસ્તારોમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ અત્યારે દેખાતી નથી. આવતીકાલે પણ વરસાદની અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે અને વરસાદની ગતિવિધિ હવે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વધતી જશે. અને ખાસ કરીને 8 તારીખે વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થયા બાદ 9 તારીખે વરસાદની ગતિવિધિના વિસ્તારોમાં મોટો વધારો થઈ શકે છે તેવી અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહ્યું છે. જોકે આપણે વધુ માહિતી આવતીકાલની અપડેટમાં આપીશું. આભાર મિત્રો.